માંડવી તાલુકાના કરંજ ગામની સીમમાં આવેલ અનુપમ રેસિડેન્સી પાસે ગત 13મી જાન્યુઆરીના રોજ યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવવાના પ્રકરણમાં પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. કિમ માંડવી રોડના કરંજ ગામની સીમમાં આવેલ અનુપમ રેસિડેન્સીના ગેટ પાસેથી ગત 13મી જાન્યુઆરીના રોજ એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી, જેની ઓળખ મૂળ બિહારનો વતની અને હાલમાં કિમ ચારસ્તા બ્રિજ નીચે રહેતા જીતેન્દ્ર ઉર્ફે દાડી રવિન્દ્ર પ્રસાદ ઠાકોર હોવાની થઈ હતી. આ હત્યા કેસમાં માંડવી પોલીસે તપાસ હાથ ધરી હત્યા કરનાર 3 આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે પંટી, જગદીશ પ્રસાદ તથા મોહમ્મદ સજ્જન ઉર્ફે રાજા યુસુફ અને અલ્તાફ ગુલામ શેખને ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં હત્યારાઓએ મરણ જનાર જીતેન્દ્ર ઠાકોરનો મોબાઈલ ફોન છીનવી લેવા બાબતે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. આ અંગે વધુ તપાસ માંડવી પોલીસ કરી રહી છે. જાહેરાત આવેલી કે કરંજ અનુપમ રેસિડેન્સી છે એની સામે કોઈ એમ અજાણી લાશ પડેલી છે, એટલે માંડવી પીઆઈ પોતે અને બધા માણસો સાથે ટીમ લઈને ગયેલા અને એ ત્યાંથી પહેલાં તો એ માણસની ઓળખ નહીં થયેલી, એટલે એમાં જાજી પોલીસે મહેનત કરી, એલસીબી એસઓજી વગેરે અમારી સ્થાનિક પોલીસ તેમજ પછી ઓળખ થઈ કે કોઈ જીતેન્દ્ર કરીને, જીતેન્દ્ર ઠાકુર કરીને જે છે મરણ જનારનું નામ જીતેન્દ્ર ઠાકુર છે અને આ જીતેન્દ્ર કિમ ચોકડી પાસે ફૂટપાથ પર રહે છે. હવે જીતેન્દ્ર અને એના બે મિત્ર એક મનીષ અને શિવમ કરીને 3 જણા એ લોકો કોઈ કારણસર જતા હશે અને આ મનીષની પાસે મોટરસાઇકલ હતું. એ મનીષનું મોટરસાઇકલ એક અવધેશ કરીને માણસ છે, એ અવધેશને આપેલું કે અમે જ્યાં સુધી પાછા નહીં આવી ત્યાં સુધી આ મોટરસાઇકલ તું રાખજે. પરંતુ મનીષનો છોકરો આવીને અવધેશ પાસેથી મોટરસાઇકલ લઈ ગયો અને આ લોકો જ્યારે પાછા આવ્યા ત્યારે મોટરસાઇકલ નહીં જોતા એમણે અવધેશને માર મારેલો. હવે અવધેશે માર માર્યો પછી અવધેશે આ મારનો ખાર રાખી અને એના મિત્રને ધર્મેન્દ્ર પછી મોહમ્મદ સજાન અને અલ્તાફ કરીને છે એમને વાત કરેલી કે આ લોકોએ મને આવી રીતના માર મારેલો છે. બદલો લેવાની ભાવનાથી આ લોકોએ રાત્રિના સમયે પછી આ એક ઇકો ગાડી છે જે અલ્તાફ ગુલામ શેખ કરીને છે એની ઇકો ગાડી છે અને ઇકો ગાડીમાં આ મરણ જનારને અને એક સાહેબ છે શિવમ કરીને એ બંનેને લઈ ગયેલા અને બેફામ જ્યાં ને ત્યાં ગળદાપાટુનો માર ધોકાથી માર મારેલો છે અને મારના નિશાનો પડેલા છે અને રાત્રિ દરમિયાનમાં આખી રાત મારી અને આ જ્યાં લાશ પડી હતી એ જગ્યાએ છોડીને જતા રહેલા. બાદમાં પોલીસે સારી એવી મહેનત કરી અને 16 તારીખે આ લોકોને 3 આરોપીને પકડી લાવેલા છે. હાલમાં પોલીસ પાસે ધર્મેન્દ્ર ઉર્ફે બંટી, મોહમ્મદ સજાન ઉર્ફે રાજા મોહમ્મદ યુસુફ અને અલ્તાફ ગુલામ શેખ કરીને 3 આરોપી આવી ગયેલા છે અને 2 આરોપી એક અવધેશ અને પિન્ટુ બેના ટૂંકા નામ મળેલા છે. તમામ આરોપીઓ આઉટ સ્ટેટના છે અને અલગ અલગ જગ્યાએ રહે છે અને હમાલીનું કામ કરે છે. હાલે 3 આરોપીઓને પોલીસ લઈ આવી છે અને 3 દિવસના રિમાન્ડ પણ આપેલા છે. આજે આરોપી પકડાય છે એનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે? એ તપાસ કારણ કે બહારના સ્ટેટના છે એટલે હાલ આપણા સ્ટેટનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી, પણ બહારના સ્ટેટના ગુનાહિત ઇતિહાસ છે કે કેમ એ તપાસવાનું ચાલુ છે. ઉશ્કેરની લૂંટની ઘટનાની અંદર શું અપડેટ છે સાહેબ? ઉશ્કેરમાં આપ જાણો